આજની વાર્તા છે ઈમાનદારીનું ફળ. ઈમાનદારીનું ફળ કેવું હોય તો એક રિક્ષા ચાલક ની આ વાર્તા છે. રિક્ષા ચાલક પરેશ આજે ખૂબ ચિંતામાં. તેનું કારણ એ હતું કે પોતાના દીકરાની કોલેજની ફી ભરવા માટે તેમની પાસે પૂરતા પૈસા ન હતા અને આવતીકાલે પરેશ ને પણ કોલેજમાં બોલાવેલા હતા. સાંજનો સમય હતો. દિવસના છેલ્લા પેસેન્જરને ઉતારીને તે પોતાના ઘરે જવા લાગ્યા. ત્યારે ઘરે પહોંચીને રિક્ષા તેની જગ્યાએ પાર્ક કરી ત્યારે તેણે રિક્ષામાં એક પેકેટ જોયું. તે પેકેટ ઉપરથી ખુલ્લું હતું અને તેમાં પૈસા હતા. પરેશને ધ્યાનમાં હતું કે જે છેલ્લો પેસેન્જર તેની રિક્ષામાં બેસેલો હતો તેના હાથમાં જ આ પેકેટ જોયું હતું. પરેશ રિક્ષામાં બેસીને પાછા જતા હતા ત્યારે તેમની પત્ની ફાલ્ગુનીએ તેમને પૂછ્યું. ફાલ્ગુની કહે છે, તમે પાછા ક્યાં જાઓ છો? ત્યારે પરેશ કહે છે, ફાલ્ગુનીને પોતાની પાસે બોલાવે છે અને કહે છે કે હું 30-40 મિનિટનું કામ છે, આ કોઈના પૈસા આપણી રિક્ષામાં રહી ગયા છે, તે હું તેને આપીને આવું. ત્યારે ફાલ્ગુની કહે છે, આ કામ તો પછી પણ થશે, અત્યારે પહેલા મારી સાથે ઘરમાં આવો. પરેશ પત્નીની વાત માનીને ઘરમાં જાય છે અને ફાલ્ગુની આ પાકેટમાં પૈસા છે તે કેટલા છે? ત્યારે પરેશ કહે છે, મને નથી ખબર, પણ તારે જાણીને શું કરવું પડશે. ત્યારે ફાલ્ગુની પરેશના હાથમાંથી પૈસાનું પેકેટ લઈ લે છે અને ગણતરી શરૂ કરે છે અને ફાલ્ગુની કહે છે, આમાં તો એટલા પૈસા છે કે મારાથી આમાંથી આપણા દીકરાની ફી પણ ભરાઈ જશે અને થોડા પૈસા વધશે પણ ખરા. પરેશ આ વાત સાંભળીને ગુસ્સે થાય છે અને ફાલ્ગુની પાસેથી પૈસા ખેંચી લે છે. પરેશ પહેલી વાત એ કે આ પૈસા આપણા નથી અને જેમ આપણાને પૈસાની જરૂર છે તેમ પેલા ભાઈને પણ જરૂર હશે, તો જો તેને આ પૈસા ન મળે તો તેની ખરાબ દુઆઓ આપણને લાગશે. અને બીજી વાત એ કે જયારે આપણા દીકરાને આ વાતની જાણ થશે તો તે આપણા વિશે કેવું વિચારશે અને તે ભણીને કોઈ મોટો સાહેબ બનશે તો તે પણ આવી જ રીતે ગેરકાયદેસર કામ કરવા લાગશે. ત્યારે ફાલ્ગુની કહે છે, તમે સંસ્કાર અને ઈમાનદારીથી જીવન જીવો છો તો આજે તમારી પાસે ફી ભરવાના પૈસા કેમ નથી? આજનો સમય વાંકો છે તો આપણે પણ થોડા વાંકા વળી જઈએ તો તમને શું વાંકો છે? પરેશ ફાલ્ગુનીને કોઈ જવાબ આપ્યા વિના જતો રહે છે અને મોડી રાતે તે પેલા પેસેન્જરને જ્યાં ઉતારેલા તે ઘરે જાય છે અને તેમને પૈસા પાછા આપે છે. તે ભાઈ તેમની ઈમાનદારીના વખાણ કરે છે અને તેમને અમુક પૈસા આપે છે. ત્યારે પરેશ કહે છે, ના સાહેબ, આ તમારા પૈસા છે, આમાં મારો શું હક? પેસેન્જર કહે છે, હું તો મારા પૈસા ગુમાવી જ ચૂક્યો હતો, પણ તમારી ઈમાનદારીના કારણે આ મારી પાસે આવ્યા, એટલે હું તમને રાજી ખુશીથી આ પૈસા આપું છું. ત્યારે પરેશ કહે છે, ના સાહેબ, જેવા દો. અને પેસેન્જર કહે છે, તમારી ઈમાનદારીને સલામ છે, પૈસા તો તમે લેવા નથી માંગતા તો જમીને જાઓ. ત્યારે પરેશ કહે છે, સાહેબ, મારે ઘરે મારો દીકરો અને પત્ની મારી રાહ જુએ છે. પેસેન્જર કહે છે, હું ભગવાનને પ્રાર્થના કરીશ કે બધાને તમારા જેવી સદબુદ્ધિ મળે. પરેશ ઘેર આવે છે ત્યારે તેમની પત્ની ગુસ્સામાં જમવાનું આપે છે અને રૂમમાં જતી રહે છે. સવારે પરેશ અને તેમનો દીકરો કોલેજ જવા નીકળે છે ત્યારે દીકરો કહે છે, પપ્પા, તમે મારા હીરો છો, ગઈકાલે મમ્મીની અને તમારી વાતો મેં સાંભળી હતી, તમે જે કર્યું તે સારું જ કર્યું, આઈ લવ યુ પપ્પા. પરેશ દીકરાની વાતોથી ખુશ તો હતા પણ મનોમન ગભરાયેલા પણ હતા કે કોલેજ વાળા ફી બાકી હોવાને કારણે તેમના છોકરાને કાઢી ન મૂકે.
परेश અને તેમનો દીકરો ફી કાઉન્ટર ઉપર જાય છે તો તેમને જણાવવામાં આવે છે કે મોટા સાહેબે તમને મળવા માટે બોલાવ્યા છે। બંને જણા ઓફિસમાં જાય છે અને અંદર પ્રવેશતા પરેશ ચકિત થઈ જાય છે કારણ કે સામે તે જ સાહેબ હોય છે જેમના પૈસા તેમની રિક્ષામાં રહી ગયા હતા। સાહેબ તેમને બેસવાનું કહે છે અને साहेब कहे छे तमे घणा समय थी फी भरी नथी तेनु कारण जाणी सकूं? त्यारे परेश कहे छे हमणा घरनी परिस्थिति नबळी छे पण हूँ वायदो करूं छूं के थोड़ा दिवसों में ज हूँ फी भरी दईश। साहेब कहे छे परेश भाई मने तमारी वात पर विश्वास छे पण तमारे हवे फी भरवानी जरूर नथी। परेश गभराई ने कहे छे ना साहेब हूँ कहूँ छू के हूँ भरी दईश। त्यारे साहेब कहे छे गभराशो नहीं मारो केवानो अर्थ ए छे के हवे थी तमे तमारा छोकरानी फी अने भणवानी चिंता छोड़ी दो कारण के आज थी तमारा छोकरानी भणवानी जवाबदारी भणावानी जवाबदारी मारी छे तमारे कोई चिंता करवानी जरूर नथी। परेश अने तेमनो दीकरो સાહેબનો ખૂબ ખૂબ આભાર માનીને વિદાય લે છે। તેઓ ઘરે પહોંચે છે ત્યારે તેમની પત્ની પૂછે છે ફાલ્ગુની કહે છે કોલેજમાં શું થયું? ત્યારે પરેશ કહે છે કાંઈ નહીં ફી ન ભરવાના કારણે આપણા છોકરાને કાઢી મૂક્યું। ત્યારે ફાલ્ગુની ગુસ્સે થઈ જાય છે અને બબડવા લાગે છે કે જોયું લીધું ઈમાનદારીનું પરિણામ મારી વાત માની લીધી હોત તો આપણો દીકરો કોલેજ પૂરી કરી શક્યો હોત। આ વાત સાંભળી બંને બાપ દીકરા હસવા લાગે છે અને સંપૂર્ણ હકીકત ફાલ્ગુનીને જણાવે છે। ત્યારે પરેશ ફાલ્ગુનીને જોયું ઈમાનદારીનું પરિણામ એક વાત યાદ રાખજે ભલે આપણે ગમે એટલી ખરાબ સ્થિતિમાં હોઈએ પણ આપણે આપણા સંસ્કાર અને ઈમાનદારી ક્યારેય ગુમાવવી ન જોઈએ। તો મિત્રો આજની અમારી વાર્તા આપને કેવી લાગી? વાર્તા જો સારી લાગી હોય તો વાર્તાને લાઈક કરજો, શેર કરજો અને આપ જો અમારી ચેનલ ઉપર નવા હો તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો। જય દ્વારકાધીશ, જય સ્વામિનારાયણ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ, જય રામદેવજી।